નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર. વેધર રિપોર્ટની અંદર આજના વાત કરીએ મિત્રો, તો જે ચોમાસું છે ગુજરાતમાં ફરી ભારતીય તે ભારે વરસાદની આગાહી લાવી રહી છે કે અનેક શહેરોમાં છે એ પૂરનું સંકટ થવા જઈ ગયું છે. તો ગુજરાતમાં હાલ તો મિત્રો વરસાદે વિરામ લીધો છે, પરંતુ રાજ્યમાં જે વરસાદની જે રી એન્ટ્રીની તારીખ છે એ 15 અને 16 ઓગસ્ટમાં છે ફરી વરસાદની આગાહી કરાઈ છે. એમાં વાત કરીએ તો દક્ષિણમાં રાજસ્થાનમાં જે લો પ્રેશર સર્ક્યુલેશન સર્જાયું હતું, જેને લીધે છે મિત્રો એ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, તો પણ તેઓ ફરી રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરશે તેવી આગાહી છે વન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 15 ઓગસ્ટના મિત્રો રાજ્યમાં જે વરસાદી માહોલ છે સર્જાશે અને રાજ્યના ઉત્તર અને મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર મિત્રો 15 ઓગસ્ટના 3 દિવસ એટલે કે 3 દિવસ બાદ, એટલે 15 ઓગસ્ટથી 3 દિવસમાં ગુજરાતમાં વરસાદી માહોલ બનશે, જેમાં રાજ્યમાં ઉત્તર મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે તેવી રાજસ્થાન બોર્ડર પર આવેલા જે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી છે, દાહોદ છે, મહીસાગર, દમણ, દાદાનગર હવેલીમાં સારો વરસાદ થઈ શકશે. અને હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યા અનુસાર છે મિત્રો નોર્થ ઓરિસ્સા પર લો પ્રેશર છે બનેલું છે, જેથી જે મુવમેન્ટ છે ગુજરાત તરફ હોવાથી રાજ્યમાં 3 દિવસ છે વરસાદ પડી શકશે અને દરિયાકાંઠાના વિસ્તારમાં છે ભારે પવન પણ ફૂંકાઈ શકશે. મિત્રો ભાવનગરમાં બપોર બાદ વરસાદ અને જે શહેરના વિવિધ વિસ્તારોમાં છે વરસાદ પડ્યો હતો, વરસાદના પગલે છે મિત્રો વાતાવરણમાં ઠંડક પસરી હતી અને લોકોને છે ગરમીની રાહત પણ મળી હતી. અને શહેરમાં જે મોતીબાગ હાઈકોર્ટ પાસે છે એ જે વાઘાવાડી રોડ, જેલ રોડ એમાં પણ સારામાં સારો વરસાદ છે એ વરસ્યો હતો. તો હાલ એટલા બધા ન્યૂઝ મળી રહ્યા છે. વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો તેને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. તમામ પ્રકારની યોજનાની માહિતી આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સૌપ્રથમ મળતા રહેશે. તમારો સાથ અને સહકારથી છે મિત્રો આજે ચેનલને 1,29,29,000 જેટલા સબસ્ક્રાઈબરો થઈ ગયેલા છે. તો તમારો જ સપોર્ટ છે. વિડીયો જોવા બદલ તમારો આભાર. મળીએ નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ.